સામાન્ય રીતે સ્મશાનનું નામ પડતા જ લોકોમાં ભય ફેલાતો હોય છે પરંતુ અહીં તો નાના બાળકો પણ પિકનિક કરવા માટે આવે છે ત્યારે આ શાંતિધામમાં હવે ટ્રસ્ટ દ્વારા એક ઇલેક્ટ્રિક સગડી વસાવવામાં આવી છે આ ઇલેક્ટ્રિક સગડીની ખાસિયત તો ખરેખર આશ્ચર્યમાં મૂકી દે તેવી છે હિન્દુ શાસ્ત્રમાં અંતિમ વિધિ અગ્નિ દાહ આપીને કરવામાં આવતી હોય છે ત્યારે આ વિધિમાં દરમિયાન લાકડાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે પરંતુ આ નવીન ઇલેક્ટ્રિક સગડીમાં મૃતકના અંતિમ સંસ્કાર માત્ર ત્રણ મણ લાકડામાં થઈ જશે માત્ર પાંચ લાખની કિંમતની આ ઇલેક્ટ્રિક સગડીના લીધે વાતાવરણમાં પ્રદૂષણ પણ અટકાવી શકાશે અને એકસો મિનિટના સમયગાળામાં મૃતદેહના સંપૂર્ણ અગ્નિ સંસ્કાર થઈ જશે આ સગડીમાં મૃતદેહને મૂકીને તેને બંધ કરી દેવામાં આવે છે અને એકસો મિનિટ બાદ લાલ બત્તીવાળું સાયરન વાગે એટલે મૃતકના અંતિમ સંસ્કાર પૂર્ણ થઈ જાય છે જેના માટે વધારે લોકોની જરૂરિયાત પણ રહેતી નથી અને આ સગડીની ઉપર એક વીસ ફૂટ ઊંચી ચીમની લગાવવામાં આવેલી છે જેથી અગ્નિ સંસ્કારનો ધુમાડો સીધો આકાશમાં ઉપર જ પહોંચી જાય છે આ ઇલેક્ટ્રિક સગડી માટે શાંતિધામ દ્વારા એક ઇન્વર્ટર પણ વસાવવામાં આવ્યું છે જેથી કોઈ દિવસ વીજળી ના હોય તે દિવસે પણ સગડીનો ઉપયોગ થઈ શકે આ અંગે જૂના પૂર્વ સરપંચ ભીખાભાઈ પડિયારે વધુ વિગતો આપી હતી મુકામે શાંતિધામમાં બરોડા કંપનીની આલ્ફા કંપનીની એકદમ ઇલેક્ટ્રિક સગડી લાવી છે જેની કિંમત છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા અને એ સગડીમાં આજે પહેલાં આપણે જે જૂના સગડા હતા એની અંદર પંદરથી વીસમણ લકડું જોયું હતું અને લકડું મળતું જ નહીં ક્યાંય અને આ બધું ટ્રસ્ટ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ ભેગાથી નક્કી કર્યું કે ભાઈ આ લકડું તો એટલું બધું ક્યાંથી લાવવું અને એ પણ આપણને મફત આપતા હતા એટલે કયોથી લાવવું શું કરવું તો એના માટે પર્યાવરણને પણ સાચવણી થાય અને એના માટે અમે આ એક સગડી વસાઈ છે કે એમાં ફક્ત ત્રણમણ લકડું તણમણ લખડું અને નેવું નેવુંથી એકસો વીસ મિનિટમાં એ આખી ડેડ બોડી પૂરી થઈ જાય એટલે એક જબરજસ્ત સગવડ જૂના ડીસાના મુકામે કરી છે અને આખા બધાના સહયોગથી અને ખૂબ સારી રીતે એનો ઉપયોગ પણ ચાલુ કરી નાખ્યો છે એટલે આ રીતે અમે એક નવીન સાહસ કર્યું છે ઉત્તર ગુજરાતમાં કદાચ સિદ્ધપુર પછીનું આ એક આપણે પહેલું સાહસ કર્યું છે અને એ સગડીની સગ સગવડ અત્યારે પણ આપણે એકદમ મફતમાં આનો ઉપયોગ કરવા લઈએ છીએ આની શું છે સાયરન વાગે છે આજે જ્યારે આ ડેથબોડી અંદર મૂકવામાં આવે પછી એને શૂન્યાવકાશમાં એને પડદો પાડી દેવામાં આવે પડદા પાડ્યા પછી એકદમ સાયરન વાગે સાયરન વાગે એટલે ને વીસ મિનિટનું સાયરન વાગે ત્યારે એકસો વીસ મિનિટમાં તુધી તમારે કમ્પ્લીટલી અંદર રાખવાની અને પછી એનું સાયરન એકદમ વોરન વાગે કે ભાઈ આ ડેથબોડી પૂરી થઈ ગઈ છે ત્યારે આપણે અમે એને બંધ કરી દઈએ ઓટોમેટિક બંધ થઈ જાય અને આખું સાધનનું થઈ જાય લોકોને તો એટલી બધી સુવિધા થઈ ગઈ છે હમણાં બે ત્રણ ડેથ બોડી આવી હતી તો કે આ તો જબરજસ્ત સારું કારણ કે એ લોકો અમને જ ભળીને જતા રહે કે લો હવે તમે હાચો જો અમારે દોઢ કલાક બહેન શું કામ છે હોય એટલે એ લોકો ઘેરે જતા રહે કે આ તો સમય બચે બધો બચાવ થઈ જાય અને આખી કોઈ પણ જાતની સેફ અને અમને જ્યારે પણ અસ્થિ જોઈએ ત્યારે સવારમાં અહીંયા અસ્થિ જાય આ રીતની આખી સગવડ અહીંયા કરી છે આખા બગીચામાં નવીનતર ફૂ ફુવારા આખો અમે બગીચામાં ઊભો કર્યો છે એમાં લાઇટિંગ બાઇટિંગ બધું તમે રાત્રે જ્યારે પણ જો અહીંયા જૂનાળી સામે નીકળો ત્યારે એમ લાગે કે આ કોઈ એકદમ રિસોર્ટ જેવી જગ્યા છે એવું આખું લાઇટિંગ બાઇટિંગ કરી અને આખા સીસીટીવી કેમેરા બાર કેમેરા લગાડ્યા છે અને આખું એનું સીસીટીવી કેમેરા લગાડી અને એનું આખું તૈયાર કર્યું છે